સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. તારી તારી હું જોજો કરત છોકરી કોઈ દાર જોઈ નહીં. મારો કપડો બધો વેરી નાખ્યો. છોકરી તો બહુ જોઈ છે પણ તારા જેવી ગળવટોલ અને મોસમી જેવી છોકરી કે નથી જોઈ. એ તારા લગ્ન થઈ ગયા? ના, હજી કુંવારી છું. કુંવારી છે? એ હું કુંવાર છું. કોરા કાકા જેવો અજર બમ. એ તારું નામ જો? મારું નામ પ્રેમલી, પ્રેમલી, પ્રેમલી. મારું નામ પ્રેમલો, પ્રેમલો, પ્રેમલો. આ તો પ્રેમલી, હું પ્રેમલો. ચોથી ભટકાયો, મારો આખો દાડો બગાડ્યો. એ ભગવાન, એ ભગવાન, મારું શું થશે? આ મારો બાપા મારું લગ્ન કરતા નથી ને જે મળવા આવે છે મારી બેટી એમ જ કહે છે મારે જવું છે, ભાઈ જવું છે. તો ભગવાન હવે મારે તારી પાસે આવવું છે. મને ઉપાડી લે ભગવાન, જો મારા લગ્ન હતા ને તો મરી જાય ભગવાન. ઈશ્વર, ઉભો રે, ઉભો રે, ઉભો રે. અરે રાધા, તું આમ અચાનક તું અહીંયા? હા, હું જ તો છું. આજે કયો દિવસ છે? મને શું ખબર? શું તને ખબર નથી? ના, કેમ? આજે મારો જન્મદિવસ છે અને તું મારો જન્મદિવસ ભૂલી ગયો. જાઉં તારી જોડે નહીં બોલું. અરે રાધા, તારો જન્મદિવસ હોય અને મને ખબર ના હોય એવું બને ખરું? જન્મદિવસ મુબારક. બસ ખાલી ફૂલ જ આપવાનું, આનાથી જ કામ ચલાવવાનું, બીજું કઈ નહીં. જા, હું તારી જોડે નહીં બોલું. ના જોયો હોય તો મોટો ફૂલ વાળો. રાધા, મારી વાત તો સાંભળ. શું છે? જો તો હું તારા માટે શું લાવ્યો છું. શું લાવ્યો છે? પહેલા આંખો બંધ કર, પછી જ આપીશ. ઈશ્વર, તે મને આ ચુંદડી ઓઢાડીને મારી જિંદગીની બધાથી અનમોલ ભેટ આપી છે. આજે તારી આ આપેલી ભેટ જોઈને હું ધન્ય થઈ ગઈ. તારા નામની ચુંદડી ઓઢીને મારું સપનું પૂરું થઈ ગયું. રાધા, આજે તો તને માતાજીની શક્ય ચુંદડી ઓઢાડું છું, પણ વખત આવે જાન લઈને આવીશ અને બધાની વચ્ચે ચુંદડી ઓઢાડી પછી તને મારા ઘરે લઈ જઈશ. ખરેખર? ઈશ્વર. આવો આવો ઠકરાણા, આવો. રણમલના બાપુ આપણો દીકરો યુવાન થયો છે. જો તમે કહેતા હોય તો આપણા ઓળખીતા છે પરમાનંદ કાકા, આપણા દીકરા માટે સારી છોકરી શોધાવો. પરમાનંદ કાકાની છોકરી ખૂબ સુંદર અને ગુણિયલ છે. હૈયે ટાઢક વળે એવી ગુણિયલ છે. ગુણિયલ? અરે ઠકરાણા, તમે ગાંડા થયા છો કે શું?
અત્યારે આપણે ગુણિયાલ વહુની જરૂર નથી, આપણે ધનવાન વહુ લાવવાની છે. અને એકલોતી એક બાપની દીકરીને આપણે વહુ બનાવવાની જરૂર છે. અને જે આ બળ કામ ના કરે ને ત્યાં કડ કામ કરે. આ બાપુજીની વાત 100% સાચી છે, પણ મારે રાતોરાત કરોડપતિ બનવું છે. બાકી આ રણમલની રણનીતિમાં કચાસ ના હોય. શાબાશ દીકરા, શાબાશ. પણ દીકરા એ તો કે તે કોઈ એવી છોકરી પસંદ કરી છે? હા બાપુજી, આપણા નજીકના ગામ સુંદરપુરના જમીનદાર પૃથ્વીરાજસિંહની એકની એક દીકરી રાધા. જો બાપુ એ રાધા મારી રાણી બની જાય ને, એની 1000 એકર જમીન અને એના આલિશાન મહેલ જેવા મકાનનો વારસદાર એકલો આ રણમલ બનશે. હા બાપુ, રણમલ જે કરી રહ્યો છે તે બરાબર જ કરી રહ્યો છે. અને રાધાને આપણા કુટુંબનું પાણી ન ભરાવીએ તો આપણું ખાનદાન લજવાય. વાહ દીકરા વાહ. જય સંગ્રામ સિંહ. સંગ્રામ થી ના જીતી શક્યો તે રણમલ રણનીતિ થી જીતી ગયો છે. વાહ રણમલના બાપુ, તમે દીકરો ફટવી નાખ્યો છે. મારું તો આ ઘરમાં કઈ ચાલતું જ નથી. પણ એટલું યાદ રાખજો, હસી હસી ને ભેગી કરેલી કમાણી રડી રડી ને ભોગવવી પડશે. હવે છાના માના રો ઠકરાણા, નહીતર એક લાફો પડી જશે ને બધું ભૂલી જશો. મારે શું, જાઓ બાપ દીકરા ગમે તે કરો. આ તો સંગ્રામ સિંહ નો સન છે. જ્યાં બાળ પાણી ભરે ત્યાં કડ કામ કરે. ઈશ્વર આવું છું. અરે પ્રેમલા, આ શું કરે છે? તું તો નથી બરાબર. ચલ જવા દે, મારો બાપ તો ગંધાતો જતો. પણ મને કે આ તારું ને રાજા નું કેમનું ચાલે છે? આપણું તો પ્રેમલા તને ખબર જ છે ને, ટકાટક. ભગવાન, આ પ્રેમલી ની વાત તો સાચી છે. હા તો મારા બાપ ને દેવો જોઈએ એટલે રસ્તો સાફ. ઈશ્વર, હું આવતીકાલે તારાથી દૂર શહેરમાં જવાની છું. પણ રાધા, તું ના જાય તો ના ચાલે. તારા વિના મારા દાડા કેમ જશે? હું તારા આગળ જીવી નહીં શકું રાધા. અરે મારા વાલા, ખાલી 3 મહિનાની જ તો વાત છે, આમ ચપટીમાં જતા રહેશે. 3 મહિના ને પણ તારા વિના? આ તું શું બોલે છે? તું સાચું કહે છે, હું પણ નથી જવા માંગતી. પણ જો ને, આપણા ગામમાં કોઈ દવાખાનું પણ નથી અને આપણા ગામના લોકો બીમારીનો ઈલાજ કરાવવા માટે શહેરમાં પણ નથી જઈ શકતા. અને એમ પણ આ મારા પિતાજીનું સપનું છે અને મારે પૂરું કરવાનું છે. અરે ગાંડી, જે પ્રેમમાં સ્વાર્થ હોય તેને પ્રેમ ના કહેવાય. તું તારે ખુશીથી જા, 3 મહિના તો શું, 3 વર્ષ વીતી જાય તો પણ હું તારી રાહ જોઈશ રાધા. ઓ ઈશ્વર,
દીકરી ફોન મોન કરતી રહેજે. હા બાપુજી, ને તમે પણ તમારું ધ્યાન રાખજો. ને બા, તમે પણ તમારું ધ્યાન રાખજો. હં દીકરી, શહેરમાં જઈને ખૂબ મન લગાવીને ભણજે અને પોતાની કાળજી રાખજે દીકરા. અને હા, શહેરમાં તારી બહેનપણી તો છે જ, એટલે તારું મન લાગ્યું રહેશે. પણ દીકરી, બાળપણની જેમ પાછો ઝઘડો ના કરતી એ લોકો જોડે. બાપુ, તમે મારી અંતે ચિંતા કરો છો. ત્યાં કઈ હું એકલી થોડી ના છું, મારી ઘણી બધી ફ્રેન્ડ છે ત્યાં. પણ દીકરી, શહેરમાં જઈને આપણા સંસ્કાર અને રીતભાત ભૂલતી નહીં, સાચવીને રહેજે અને અવારનવાર ફોન કરજે. માં છું ને એટલે ચિંતા થાય છે. હે રાધા બેન, હવે વાતો બહુ થઈ ગઈ, જલ્દી હાલો નહીં તો મોડું થઈ જશે. મહેતાજી, આ ઘરની ગાડી છે, ટ્રેન નથી. જી બાપુજી, ભૂલ થઈ ગઈ હું. ચાલ દીકરી. ઈશ્વર, ચાલ દીકરી. અરે રાધાની બા, શું થયું? રાધા, શું થયું રાધાને? રાધા, 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 રાધા! બાપુજી, રાધા તું આ શું કરી રહી છે? હરામખોર, જે થાળીમાં ખાધું એમાં છેદ કર્યો. હે, તારી હિંમત કેવી રીતે થઈ કે તે મારી દીકરીને હાથ લગાવ્યો? રાધા, અરે રાધા, મારા ઉછેરમાં આવી તે શું કમી રહી ગઈ હતી કે તું આ ભિખારા હારે પ્રેમ કરી બેઠી? બાપુ, તમારે જે કહેવું હોય તે મને કહો, પણ મારા ઈશ્વરને કહી નાખો. મેં પ્રેમ કર્યો છે. રાધા, આજે તું બાપની સામે બોલી રહી છે, એમાં એમ મારો જ વાંક છે કે મેં તને લાળ કૂળથી ઉછરીને મોટી કરી. શાંત થાઓ રાધાના બાપુ, શાંત થઈ જાઓ. રાધા, અમારે તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. નાલાયક, તારી આજ વાંસળી, તારી આજ વાંસળીના હિસાબે મારી દીકરી ગાંડીને ગેલી થઈ છે. અને મેં તો તને ગરીબ સમજીને કામે રાખ્યો હતો, તારી પર વિશ્વાસ રાખ્યો હતો, પણ તે વિશ્વાસનો ઘાત કર્યો છે. એના પહેલા કે પૃથ્વીસિંહના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળે, ચાલ્યો જાય થી. ના બાપુ, મારા પર વિશ્વાસ કરો. મેં રાધાને મારા મનથી પ્યાર કર્યો છે. રાધા વગર હું નહીં જીવી શકું. રાધા મારી પ્રીત, મારી જિંદગી છે બાપુ. ચાલો જાય થી કહું છું. બાપુ, અત્યાર તો હું ચાલો જાઉં છું, પણ એક દિવસ તમને અમારો પ્રેમ સમજાશે. જુઓ બાપુ, અને તમે જ રાધાનો હાથ મારા હાથમાં. રાધા, રડ નહીં, હું તારા આવવાની રાહ જોઈશ. અને મારા દીધેલા કોલ હું ક્યારેય નહીં. મનીમજી, ચાલો જાય થી કહું છું. મનીમજી, લઈ જવાને શહેર. ચલો રાધા બા, શહેર માં જઈને મળો. રાધા બા, શહેર ચલો ચલો. હવે ત્યાં સારું ના કર્યું. અરે દીકરા, આજે આટલો વહેલો ઘરે આવી ગયો દીકરા? હા બાપુજી, હવે તમે એવું સમજો કે હું હંમેશના માટે ઘેર આવી છું. પૃથ્વીસિંહ બાપુ સાથેના મારા અંજળ પાણી પૂરા થયા. અરે બેટા, એવું તે શું થયું કે આમ બાપુએ તને નોકરીમાંથી કાઢી મૂક્યો? અરે બેટા, માંડીને કંઈક વાત કર તો સમજણ પડે. અરે દીકરા, આ તું શું વાત કરે છે? એ મોટા ઘરની છોકરી આપણા ઘરની વહુ બનશે ખરી? દીકરા, આ તે શું કર્યું? મને તો તારી ચિંતા થાય છે. શું પૃથ્વીસિંહ બાપુ તને જીવતો જવા દેશે? ઈશ્વરના બાપુ, તમે આપ ઘડી જાઓ. હા હા, જાઓ અને બાપુની માફી માંગી આવો. હવે તમારી વાત સાચી છે, હું જરૂર ત્યાં જઈશ અને મારા દીકરા માટે જીવની ભીખ માંગીશ. ના બાપુજી,
તમારે કોઈના પગમાં પડવાની જરૂર નથી. અરે જેના ચરણોમાં સઘળા તીરથ હોય એવા મારા બાપુજી કોઈના પગમાં પડે એ આ ઈશ્વરને મંજૂર નથી. અને હા માં, મારામાં એટલી તાકાત છે કે જરૂર પડે હું તેને અજમાવી શકું છું. પણ દીકરા, આપણે તો રહ્યા ઝૂંપડામાં રહેનારા, તારે મહેલના સપના ના જોવા જોઈએ દીકરા. ના બાપુ, હું રાધાને દિલ દઈ બેઠો છું. હવે તો જીવીશ કે મરીશ તો એ રાધા સાથે. પણ દીકરા, આ તારા બાપુએ સવજીભાઈને આપેલા વચનનું શું? તારા બાપુજીએ નાનપણમાં જ તમારી સગાઈ કરી નાખી છે. અને દીકરા, આ તારા બાપુ નાતમાં મોઢું બતાવવા લાયક નહીં રહે. તારા અને તેજલના સગપણ નાનપણથી જ થઈ ચૂક્યા છે. તો પછી બાપુજી, તમે મને પહેલા કેમ ના કીધું? દીકરા, અમને એમ હતું કે વખત આવશે તને બતાવીશું. ના બાપુજી, હું રાધા વગર નહીં જીવી શકું બાપુજી. દીકરા, તું બહુ ભોળો છે. એક વાત યાદ રાખજે, આ રાધા ડોક્ટર બનીને પાછી આવશે ત્યારે તારા સામું પણ નહીં જુએ. હા દીકરા. એ તને તરછોડી દેશે, તું દુખી થઈ જઈશ દીકરા. એના કરતા તું મારું માન, હજુ મોડું નથી થયું, એ બધી વાત છોડી દે અને તું રાધાને ભૂલી જા મારા દીકરા, રાધાને ભૂલી જા. હું હમણાં જ સવજીભાઈને અહીં બોલાવું છું અને તારા તેજલ સાથેના લગ્ન આગળીએ નક્કી કરી દઉં છું. ઈશ્વર, દીકરા, તારા બાપુ સાચું કહે છે, હજુ એ મોડું નથી થયું, તું સમજી જા બેટા. ના બાપુજી, મને માફ કરી દો, હું રાધા વગર નહીં જીવી શકું. જો તમે તમારી જીદ નહીં છોડો તો મારા મરદા સાથે તેદલ નહીં પણ નહીં પડશે. બેટા, જેવી તારી મરજી, હવે તો મારો ભોળો નાથ જે કરે તે જ સાચું. રાધા, રાધા તું આવી ગઈ. મને ખબર જ હતી કે તું મારા વગર નહીં જીવી શકે. એટલે તું અને રાધા? તેજલ? હા, હું રાધા વગર નહીં જીવી શકું. જો તારે રાધા સાથે રહેવું હતું તો મેં બાળપણમાં ચુંદડી ઓઢી તેનું શું? તું સમજવાની કોશિશ કર, હું તારો સાથ નહીં નિભાવી શકું. તું તારે બીજા લગ્ન કરી લેજે. ઈશ્વર, ઈશ્વર, મેં ચુંદડી ઓઢી છે તારા નામની. હવે ભલે તારો મારો હથેવાળો ના થાય, પણ આખી જિંદગી તારા નામની જ માળા જપીશ. તેજલ, હું તને કેવી રીતે સમજાવું? હું પણ મારા દિલને કેવી રીતે સમજાવું? વિધાતાએ કેવી કસોટી કરી છે કે હું તને નથી અપનાવી શકતો, કે નથી મારી રાધાને ભૂલી શકતો. મેં તને પ્રેમ કર્યો છે. પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે અને તે બલિદાન માંગે છે.